અત્યારે તમે જે જોઈ રહ્યા છો કે આ જે બટેકાનું તીખું જે સિંગાનું શાક છે, રસાવાળું તમને આપવામાં આવે છે. એ કેમ કે આ કસ્ટમર જે આપણો ભગવાન છે, આ છે તો અમે છીએ ને, તમે શું કરવાના? એટલે એને સાચવવાની આપણી ફરજ છે, અને અમારા બાપ દાદા જે કરી ગયા છે એ સાચવવું પડે અમારી, અમારી ફરજ છે. 5 રૂપિયાના કંઈક પૂરી શાકની બ્રેડ આવતી ત્યારે 1967માં. હવે તમે અત્યારે મહેસાણાથી જે છઠ અહીંયા આવ્યા છો, તો તમે પણ અમારી મહેમાન ગતિ થોડીક માણો અને અમારે ત્યાં નાસ્તો કરો. ચોક્કસ જરૂર આવો, અંદર આવો. તમે ગમે ત્યારે પણ આવો ને. તો એ છે ને, તમારે બાજુમાં ઉભા રહીને પૂછાય કે તમારે કંઈક જોવે છે, બીજું કંઈ લાવવું છે, અને પ્રેમથી જમાડે છે બધાને. હવે સાથે અહીંયાનું મોડું દહીં. જામનગરના વિડીયો જોવા માટે અમારી કભી ખાય કે ચેનલને સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકન પણ ખાસ દબાવો, કેમ કે જામનગરના નવા વિડીયો ત્યાંથી તમને અપડેટ મળવાની છે. હેલો ફૂડ ફેમિલી, કેમ છો? હું છું આપનો હોસ્ટ અનિમોદી. અત્યારે જામનગરની ફૂડ સિરીઝમાં આપનું સ્વાગત છે. આજે નવા વિડીયો સાથે ફરી મળી ગયા છે. આજે તમને જામનગરના જે પુરી શાક ગાંઠિયા, અને એ છે અહીંયાનું નામ છે લક્ષ્મી પુરી શાક ગાંઠિયા હાઉસ, એના કઈ જગ્યાએ આવ્યું છે પહેલાં તમે એક્ઝેક્ટ સમજાવી દેવાનું. ઝૂલેલાલ ચોક કે આગળ આવતા ભદ્રી કોમ્પ્લેક્સની સામે એક બરાબર નાસ્તા. ઓકે. અને જે અહીંયાનું મેઇન લેન્ડમાર્ક જે કહેવા જઈએ ને, તો અહીંયા બ્રાહ્મણ્ય ડાઇનિંગ હોલ છે. બ્રાહ્મણ્ય ડાઇનિંગ હોલની એક્ઝેક્ટ સામે અહીંયા લક્ષ્મી પુરી શાકવાળાનું સૌથી વધારે એનું જે બટેકાનું તીખું તમતમતું મસ્ત મજાનું શાક, પૂરી હોય, પાપડ હોય, અને એનું દહીં. તો ચલો હવે આપણે અહીંયા ટ્રાય કરીએ કે એનું પુરી શાક કેવું છે. તો ચલો. અત્યારે તમે જે જોઈ રહ્યા છો કે આ જે બટેકાનું તીખું જે અહીંયાનું શાક છે, રસાવાળું તમને આપવામાં આવે છે. મારું નામ છે અશોક જયંતિલાલ પોપટ, અને અમારી આ દુકાન થઈ છે એને 1967માં ચાલુ કર્યું, અત્યારે 56 વર્ષ થયા. અને અત્યારે પૂરી શાક, ગાંઠિયા, દહીં, છાશ, પાપડ અને દાળ ભાત એ મારું મેઇન મેનુ છે. અચ્છા, બરાબર. અને આમ મને એ બધા જાણવા મળ્યું છે કે તમારે જે ફાધર હતા, બરાબર, એ 3 મિત્રોએ ભેગું મળીને આખું સ્ટાર્ટઅપ કર્યું હતું. બરાબર. દરેક લોકોને પ્રેમથી જે બી આવે એમને જમાડશે. શ્યોર શ્યોર. એ સમયે કેટલા રૂપિયા જમાડતા? એ આજે એને 56 વર્ષ થયા. એ કે બધા થોડા થોડા ટાઈમમાં જ ગુજરી ગયા છે, એટલે બહુ લાંબો ટાઈમ નથી થયો. અને આ બધા અમે બધા એનું જ ફળ ખાઈ છીએ, એ વાવેલું એનું છે, એ અમે ખાઈ છીએ અત્યારે. એ અમે બને ત્યાંથી જાળવી રાખવાની કોશિશ પૂરેપૂરી કરીએ છીએ. મેં એ પણ જોયું છે અત્યારે લાઈવ કે તમે કોઈ પણ કસ્ટમર આવે છે કસ્ટમર તરીકે નથી રાખતા. નહીં, જ્યારે ઘરે મહેમાન કેવી રીતે આવ્યા હોય કે જે નવું પૂછવું હોય કે લેવું હોય, બરાબર, તમે તરત જ ત્યાં ઊભા રહીને તમે કામ કરાવો. એ કેમ કે આ કસ્ટમર જે આપણો ભગવાન છે, આ છે તો અમે છીએ ને, તમે શું કરવાના? એટલે એને સાચવવાની આપણી ફરજ છે, અને અમારા બાપ દાદા જે કરી ગયા છે એ સાચવવું પડે અમારી, અમારી ફરજ છે, કરવું પડે. જ્યારે સ્ટાર્ટ કરી દઉં ત્યારે પૂરી શાક કેટલા રૂપિયામાં આપતા? આપણે 5 રૂપિયાના કંઈક પૂરી શાકની બ્રેડ આવતી ત્યારે 1967માં. તો અહીંયાનું તમારું બટેકાનું શાક અને પૂરી દહીં, હા, પાપડ તરીકે લોકો જમે. બરાબર. કોઈને આખું બધું વસ્તુ જોઈન્ટમાં લેવું હોય તો કેટલા રૂપિયાની પ્રાઇસ થાય? 100-110 ની આસપાસ. 110 રૂપિયામાં આવીને તમે અહીંયા પૂરેપૂરું જમી શકો છો. હવે તમે અત્યારે મહેસાણાથી છઠ અહીંયા આવ્યા છો, તો તમે પણ અમારી મહેમાન ગતિ થોડીક માણો અને અમારે ત્યાં નાસ્તો કરો. ચોક્કસ જરૂર આવો, અંદર આવો. આવી પૂરી પણ એ આવી ગઈ છે, વારે વાર. અને અહીંયાનું આ દહીં લો, અહીંયા તૈયાર થઈ ગયું છે. દહીં આવી ગયું છે, શાક આવી ગયું છે, પૂરી આવી ગઈ છે. તો ચલો, આપણી પાસે મસ્ત મજાની જે પૂરી શાક આવી ગયું છે, સાથે દહીં મંગાવ્યું છે અને પાપડ મંગાવ્યા છે. જો દહીં, પાપડ ને એ બધું તમે મંગાવો છો એને 10-10 રૂપિયા એક્સ્ટ્રા લાગે છે, અને જો તમે પૂરી શાક એકલું મંગાવો છો તો એની પ્રાઇસ છે 60 રૂપિયા. તો ચલો હવે આપણે અહીંયા ટ્રાય કરીએ. આની ઉપર કોઈ વધારાની કોઈ ગ્રેવી કે એવું તમને જોવા નહીં મળે, એટલે તમને ફૂલ રસાવાળું જે ઘરે આપણે શાક બનાવીએ છીએ ને એ રીતે તમને જમવા મળે છે. ચલો આપણે પણ હવે ટ્રાય કરીએ આપણા પૂરી શાકમાં. આપણે આ લેવાનું અને મોજ માણવાની હોય છે. એની અંદર છે ને સંભારાની અંદર તમને પપૈયાનો સંભારો,
અને સાથે સાથે તમને તળેલા મરચા એ તો સાથે સર્વ કરવામાં આવે છે. અને લોકો સૌથી વધારે છે ને અહીંયા ગાંઠિયા પૂરી શાક સાથે ગાંઠિયા ખાવાનું વધારે પસંદ કરે છે. આ શાકની છે ને તમને મરી મસાલા કે એવું તમને ક્યાંય કશું વસ્તુ નહીં લાગે, તમે મરચું મીઠું અને થોડુંક સેસ સ્પાઇસી વધારે છે અને તમને તેલ ભરપૂર પ્રમાણમાં તમને જોવા મળશે. જો તમને બતાવું આજે ને ભરપૂર પ્રમાણમાં તેલ અને આખો જેનો રસો જે કહેવાય છે એની અંદર બનાવવામાં આવે છે અને જે રહીથી વઘાર કરેલો છે આની અંદર એટલે જેનો સ્વાદ છે ને એ કન્ટિન્યુ એનો બરકરાર રાખેલો છે. તો ચલો હજી પણ બીજી એક બે ત્રણ એવી બાઈટો આપણે લઈ લઈએ અને જામનગરમાં આવો એટલે જો બ્રાહ્મણિયાની અંદર સૌથી વધારે તમારે કદાચ ગરદી હોય ને તો તમારે આ સામે લક્ષ્મીની અંદર તમે જમી શકો છો. તમે જ્યારે પહેલો ટેસ્ટ લો છો ને એટલે તમને પહેલાં સ્વીટ જેવો સ્વાદ આવશે, પછી અંદર જશે એટલે એમને તમને તીખો સ્વાદ આવવા માટે અને સાથે અહીંયાનું મોડું દહીં. તમને છે તીખું લાગે તો એન્ટીબાયોટિક તરીકે દહીં બી ખાઈ શકો અને એટલું બધું કાંઈ સ્પાઇસી નથી. જો કાઠિયાવાડમાં આવો છો તો થોડું ઘણું નોર્મલ તો રહેવાનું છે. નિપેનભાઈ હવે અહીંયાનો તમારે તો જામનગરના છો એટલે કન્ટિન્યુ ચાલુ ને ચાલુ મોજ રહેતી જોતી હોય છે અને કદાચ ફંક્શન હોય તો તમારે ચાલુ ને ચાલુ રહેતું હોય ને આમ ફ્રેન્ડ સર્કલ સાથે બહારે જતા હોય કે ક્યાંય ફરવા ગયા હોય તો સવારે બ્રેકફાસ્ટમાં નાસ્તો પૂરી શાક ગાંઠિયા અને કરતા હોય તો આ પૂરી શાક ગાંઠિયા ને મામૂલી રૂપિયા ભાવ પણ હવે 60 રૂપિયા જેવો પણ હું જ એકનો બરાબર છે. સામે જામનગર વાળા લોકો જોતા નથી, સામે હું જ એક ક્યાં બાત છે. તો આ છે ને અહીંયા પહેલાં 50-60 રૂપિયા જેવી પ્રાઇસ હતી પણ અત્યારે 60 રૂપિયા પ્રાઇસ થઈ ગઈ છે અને ફૂલ મજા આવી ગઈ છે. પાપડ તમારા જે બી કંઈ બી એક્સ્ટ્રા તમારે મંગાવો છો એના એક્સ્ટ્રા 10-10 રૂપિયા કંઈ જેવું ચાર્જ છે. તો મને તો અહીંયા ખૂબ મજા આવી છે. તમારે અહીંયા કદાચ જમવા આવવું હોય તો આપણે કઈ જગ્યા કહેવાય અમારી આગળ આવતા બ્રહ્મા હોટલ છે ને. હા હા, બ્રાહ્મણિયા હોટલ સામે. તમે જો બ્રાહ્મણિયાની અંદર તમે કદાચ જમવા માટે આવો ને તો ત્યાં કદાચ ભીડો તો એને એક્ઝેક્ટ સામે લક્ષ્મી પુરુષાર્થ જે નાસ્તાઓ છે તમે અહીંયા જમી શકો છો. તો મને તો અહીંયા ખૂબ વધારે મજા આવી ગઈ છે અને આ દહીં આ પૂરી શાક ખાવાની જલસો પડાવી દેવાના છે. તો ચલો હજી કાલે જ જામનગરના વિડીયો સાથે ફરી મળીએ ને યાર. તો ત્યાં સુધી અમારી ચેનલ પણ ફટાફટ સબસ્ક્રાઇબ કરી નાખો. તો ચલો નેક્સ્ટ વિડીયો મળીશું, ત્યાં સુધી અમને આપો રજા. જય હિન્દ, રાધે રાધે. અમારા બાજુ સબસ્ક્રાઇબર બેઠા તો અમને તો ઉભા રહેતા ખબર નહીં રહી.